આજે સવારની જે પ્રેસ રિલીઝ આપી હતી ત્યારબાદ અત્યાર સુધી દિવસ દરમિયાન ટોટલ ગુજરાતમાં 33 પોઝિટિવ કેસીસ આવ્યા છે અને એ જ રીતે આજે કુલ 4 એવા દર્દીઓ છે કે જે સાજા થઈને ઘરે પાછા ગયા છે અને 2 કેસીસ એવા છે કે જ્યાં જે કોવિડ પેશન્ટ્સ હતા એમનું દુઃખદ અવસાન થયું છે અને આજે જે 33 કેસીસ છે એનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે બ્રેકઅપ જોઈએ તો આ પ્રમાણે છે. દાખલા તરીકે અમદાવાદ 22 કેસીસ, વડોદરા 6, ભાવનગર જિલ્લાના 2, છોટાઉદેપુરના 2 અને આણંદ જિલ્લાના 1 કેસ છે. એમ કરીને કુલ 33 કેસ આજે આવ્યા છે. અમદાવાદ 22, વડોદરામાં 6 કેસ, ભાવનગર 2, છોટાઉદેપુર પણ 2 કેસ, આણંદ 1 કેસ અને એમ કુલ 33 કેસ પોઝિટિવ આજે આવ્યા છે. આજે જે કેસીસ એક્ટિવ છે જેને આપણે કહીએ છીએ કે કુલ 650 આપણા જે પોઝિટિવ કેસીસ થયા છે એમાંથી 555 જેટલા જે દર્દી છે બિલકુલ સ્ટેબલ છે, પણ આજે 8 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર છે અને એ સિવાય 59 જેટલા ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા ગયા છે. અને જે લેબોરેટરી પરીક્ષણની વિગત કહીએ તો ગત 24 કલાકમાં આપણે 1733 ટેસ્ટ કર્યા, જેમાંથી કે 78 ટેસ્ટ આપણા પોઝિટિવ આવ્યા, બાકી બધા નેગેટિવ આવ્યા છે. અને અત્યાર સુધીના કુલ જે કેસીસ આપણે કર્યા છે 15,984 કેસીસ કર્યા છે, જેમાંથી અત્યાર સુધી કુલ 650 કેસીસ પોઝિટિવ આવ્યા છે અને બાકી તમામ નેગેટિવ છે. આજે જે 4 લોકો ડિસ્ચાર્જ થયા છે, સાજા થઈને ઘરે ગયા છે, એમની વિગત આ રીતે છે. એક 65 વર્ષના એક પુરુષ ભાવનગરના, જે સર્ટી હોસ્પિટલ ભાવનગરમાં જેમનું સારવાર થઈ રહ્યું હતું. એક 29 વર્ષની મહિલા, એ પણ ભાવનગરના છે, સર્ટી હોસ્પિટલમાં, એ પણ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદના એસવીપી હોસ્પિટલના એક 28 વર્ષના મહિલા, એ પણ સાજા થઈ ગયા છે. અને સુરતમાં એક 28 વર્ષના પુરુષ, જે પણ સ્વિમેર હોસ્પિટલમાં હતા અને બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે. આજના જે મરણની વિગત આ રીતે છે કે 50 વર્ષના પુરુષ ભાવનગરમાં, એમની ડાયાબિટીસની પણ એક કન્ડિશન હતી સર્ટી હોસ્પિટલ ભાવનગરમાં, અને એક 58 વર્ષના પુરુષ વડોદરા જિલ્લાના, જે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે એમની સારવાર થતી હતી. આ રીતની વિગત છે. આજે બીજી પણ એક અગત્યની વાત કહેવાની છે કે આ બધી જે ફિગર્સ આપણે જોઈ અને એની સાથે એ પણ ફિગર જોઈ કે આપણે ટોટલ અલગ અલગ જિલ્લાઓમાં એમ કરીને આપણે જે લેબ ટેસ્ટ કર્યા 15,984 ટેસ્ટ કર્યા અને એમાંથી જે વાત કરી 650 પોઝિટિવ આવ્યા, અને એમાં એક સારી બાબત એ છે કે જે આપણા જિલ્લાઓ જેમ કે અમરેલી, અરવલ્લી, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા, નવસારી, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ, આ બધા જિલ્લામાં આપણે ટેસ્ટ કર્યા 100 કે એનાથી વધારે, અમુક કેસીસમાં જિલ્લો નાનો હોય તો એનાથી પણ ઓછા, પણ એમાં એક પણ પોઝિટિવ કેસ આવ્યા નથી. એટલે ત્યાંના પણ લોકોએ એક તો બધી કાળજી લીધી છે અને જેટલા પણ આપણા હેલ્થ સ્ટાફે પણ ઘરે ઘરે જઈને જે સર્વેલન્સ વગેરે કર્યું છે એનું પણ એક આ રિઝલ્ટ હોઈ શકે કે ત્યાં સતર્ક તકેદારીના લીધે પણ આપણે કોઈ પોઝિટિવ કેસીસ ત્યાં નથી મળ્યા. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એના લીધે આજે એવો એક નિર્ણય લેવામાં આવ્યું કે સૌથી વધારે કેસીસ અમદાવાદમાંથી જ વધારે આવે છે, અને એના લીધે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ જે અમારી મીટિંગ 3 વાગે આજે થઈ હતી એની અંદર અમદાવાદમાં કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની વિગત તમને પછી હમણાં ડીજીપી સાહેબ ડિટેલમાં આપશે. અને અમદાવાદના કેસીસની માત્રા થોડી વધી છે, ત્યાં સંક્રમણનું પ્રમાણ પણ વધ્યું છે, એટલે ચિંતા છે અમને એ વિસ્તારની, અને ઈચ્છીએ છીએ કે બિલકુલ આપણે કોરોના ત્યાં અંદર પણ ફેલાય નહીં, બહાર પણ ફેલાય નહીં, એના માટે આપણી અલગ અલગ હેલ્થ ટીમ્સ પોલીસના સાથે પણ ત્યાં રહીને જેટલા પણ છે સેમ્પલ્સ ટેસ્ટિંગની પ્રક્રિયા કરશે અને અલગ અલગ વિસ્તારમાં જઈને ખાસ કરીને જે સિમ્પટોમેટિક
અને જે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસના લોકો છે, જે લોકોને તાવ છે, શરદી ઉધરસ વગેરે છે, એવા લક્ષણવાળા લોકોને પણ તરત જ આપણે ટ્રેસ કરીને, જે રીતે ટ્રેસ ટેસ્ટ એન્ડ ટ્રીટ એ રીતની એક પોલિસીથી અગ્રેસિવલી એકદમ એક ઘનિષ્ઠ ઝુંબેશ આપણે ઉપાડ્યા છે. અને આજે ફરી આપણે બધા જ જે આપણા લોકો છે એમને વિનંતી કરવા માંગીએ છીએ, આજે સવારના આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના એડ્રેસમાં પણ એક ખાસ એક વાત આવી હતી કે ઘર કે જે બુઝુર્ગ આપણા લોકો છે અને ખાસ એમાંથી જેટલા લોકોને બીજી પણ બીમારીઓ હોય જેને કોમોર્બિડ કન્ડિશન છે એમનો ખાસ ખ્યાલ રાખવા માટે એમને વાત કરી હતી. એટલે આજે ફરી બધાને આપણે અનુરોધ કરીએ છીએ કે આપણા ત્યાં પણ જેટલા મોટી ઉંમરના લોકો છે, ઇવન જે યંગર પણ છે પણ જેનામાં કોઈ કોમોર્બિડ કન્ડિશન્સ છે, બધાને જરા પણ હાઈ ફીવર આવે, પછી શ્વાસ લેવામાં તકલીફ હોય, શોર્ટ ઓફ બ્રેથ કહીએ, તો એને બિલકુલ ઇગ્નોર નહીં કરતા. કેમ કે અમે જે ડેથના કેસીસના પણ એનાલિસિસ કરીએ છીએ તો ઘણા કેસીસમાં એવું બને છે કે છેલ્લી ઘડીએ જ્યારે આ રીતે તાવ અઠવાડિયા સુધી લગાતાર ચાલુ હોય અને આપણે કોન્ટેક્ટ સેન્ટરનું ન જ કર્યું હોય, પછી છેલ્લી ઘડીએ ઇટ બિકમ્સ ટુ લેટ. એટલે તરત જ 104નો કોન્ટેક્ટ કરી શકો છો, કરજો. અને ડૉક્ટર્સ પણ આજે પણ અમારી ખૂબ યુઝફુલ IMA અને એના બધા અલગ અલગ તજજ્ઞો સાથેની મીટિંગ પણ થઈ સવારે, ઓડિયો કોલ. એમાં પણ નિર્ણય લેવાયો છે કે તમામ તરફથી એમની OPDs પણ શરૂ થશે અને એમાં જેટલા પ્રાઇવેટ ફિઝિશિયન્સ ડૉક્ટર્સ છે, જેટલા પણ તમારા ત્યાં આ રીતે તાવ, હાઈ ફીવર અને બ્રેથલેસનેસ અને સારી કે ILIના કેસીસ આવે છે, તરત જ 104 અને 108નું લાભ પણ તમે લઈને એમને પેશન્ટ્સને કહીને કે તમે હોસ્પિટલ જાઓ એમ ન કરતા, તમે જ 108ને બોલાવીને પણ એમને કોવિડના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ્સમાં મોકલી શકો છો. આમ કરવાથી આપણે હજી ઈચ્છીએ છીએ કે કોઈ આપણા દર્દીઓ આમાં બિલકુલ ગુજરે નહીં, એના માટે આપણે બધા કામ કરી શકીએ. આજે બીજી ખૂબ જ એક અગત્યની વાત છે કે એક મોબાઈલ એપ આરોગ્ય સેતુ નામનું જે એપ છે ભારત સરકારે લોન્ચ કર્યું છે અને અમે તમને બધાને અનુરોધ કરીએ કે આની અસરકારકતા ખૂબ છે. જે વ્યક્તિ, માનો કે કોઈ પોઝિટિવ વ્યક્તિ કે ટ્રેસ થયેલા વ્યક્તિ આપણા નજીક આવે તો તરત આ એપમાં બીપ થતું હોય છે, આપણને એક ચેતવણી મળે છે કે આવી એક વ્યક્તિ જે પોઝિટિવ છે અથવા તો જે કોન્ટેક્ટ્સમાં છે એ વ્યક્તિ આવ્યા છે. એટલે આપણે તરત વી કેન બી કેરફુલ. અને આ અમે અનુરોધ કરીએ છીએ, આદેશ પણ કરીએ છીએ કે બધા જ આપણા નાગરિકો આ આરોગ્ય સેતુ મોબાઈલ એપને પોતાના મોબાઈલ ફોનમાં રાખી લે, જેથી કે આપણે બધા ઇન્ફોર્મેશન આપશું તો પછી આ સિસ્ટમથી આપણને આવી કોઈ વ્યક્તિ આપણા નજીક આવે તો આપણને તરત ખબર પડી જશે અને આપણે પોતાની જાતને પ્રોટેક્ટ સુરક્ષિત રાખી શકીએ. એટલે ખાસ આ બધી વાત આજે કરવાની હતી તમારી સાથે. અને ફરી એ કહેશું કે આ કોરોના અને COVID-2019ની જે લડાઈ છે એમાં જીતવા માટે જરૂરી છે કે એક એક વ્યક્તિ, આપણામાંથી દરેક વ્યક્તિ બિલકુલ એમની રોગ પ્રતિકારક શક્તિને વધારે. અને એના માટે આયુષ મંત્રાલયને ઘણા બધા સૂચનો આપ્યા છે, ગાઈડલાઇન્સ આપ્યા છે, જેને ઘણા ખરા લોકો, ઘણા લોકો આપણે બધા ફોલો પણ કરીએ છીએ અને એના ખૂબ સારા રિઝલ્ટ્સ આવે છે. એટલે બધાને અનુરોધ છે કે એના બધા જે ગાઈડલાઇન્સ છે, ઇનપુટ્સ છે, એ બધા આપણે ફોલો કરીએ અને કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને એ કરવાથી કોઈ પણ ડિઝીઝ, સ્પેશિયલી COVID-2019ને પણ આપણે, એનું સંક્રમણ આપણને ન લાગે, ચેપ ન લાગે, એ રીતે પણ આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થઈ શકશે. તો આ રીતની આજની લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે. નમસ્કાર.